નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 વિજ્ઞાન વિષયની ઓગસ્ટ 2021ની કુલ 25 ગુણની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ, ડિટેલમાં જોશું. માટે વિડીયો પૂરો જોજો, વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા કોષ્ટકને પૂર્ણ કરો. ખાદ્ય પદાર્થો પર કોષ્ટકમાં દર્શાવેલ પ્રક્રિયા પૈકી કયું પરિણામ પ્રાપ્ત થશે તે હા કે ના દ્વારા જણાવો. દોસ્તો, પ્રશ્નોના જવાબ જોઈએ. આગળના પ્રશ્નોની વાત કરીએ એ પહેલા સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરી શકો છો, અથવા તો તમે ગૂગલ ઉપર www.mygkguru.in આ વેબસાઇટને સર્ચ કરીને પણ તમે પેપર સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરી શકો છો. પહેલા પ્રશ્નોના જવાબની વાત કરીએ દોસ્તો, થોડોક આપણે સ્પીડમાં વાત કરશું જેથી કરીને બહુ વિડીયો લાંબો ના થાય. તો કાચા બટાકા, એની સામેના જે ત્રણ કોષ્ટક છે, ત્રણ ખાના છે, એમાં હા, ના અને ના આવશે. એની નીચે દોસ્તો આવશે ના, ના, હા. ત્યાર પછી મગફળી છે તો મગફળીમાં ના, હા અને હા. ત્યાર પછી દૂધ, દૂધની સામે પહેલા ખાનામાં આવશે ડેશ, બીજા ખાનામાં હા, ત્રીજા ખાનામાં હા. ત્યાર પછી ચણાનો લોટ, તો ડેશ, હા અને ના. બાફેલા ચોખા, હા ડેશ ના. તો દોસ્તો, આવી રીતે તમારે કોષ્ટક છે આખો પ્રક્રિયા હા કે નામાં તમારે જવાબ આપી દેવાનો છે, એટલે તમને પૂરેપૂરા માર્ક મળી જશે. પ્રશ્ન નંબર 2 ઉપર જઈએ. નીચે આપેલા પ્રાણીઓનું માંસાહારી પ્રાણીઓ, તૃણાહારી પ્રાણીઓ, મિશ્રાહારી પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. પ્રાણીઓના નામ તમને આપેલા છે મનુષ્ય, ચમડી, સિંહ, તીડ, બિલાડી, હરણ, રીંછ, બાજ, ખિસકોલી અને ઉંદર. તો સૌથી પહેલાં આપણે વર્ગીકરણ કરીએ માંસાહારી પ્રાણીઓમાં. તો દોસ્તો, આપેલા જેટલા પણ પ્રાણીઓ છે એમાંથી ચમડી, સિંહ, રીંછ અને બાજ આ ચાર પ્રાણીઓ માંસાહારી પ્રાણીઓ છે. ત્યાર પછી હવે આપણે વર્ગીકરણ કરીએ તૃણાહારી પ્રાણીઓમાં. તો કયા કયા પ્રાણીઓ તૃણાહારી ગણાય છે? તો તીડ, હરણ અને ખિસકોલી. ત્યાર પછી મિશ્રાહારી પ્રાણીઓ કયા કયા છે? તો એમાં આવશે મનુષ્ય, બિલાડી અને ઉંદર. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, કોઈપણ ખાદ્ય પદાર્થમાં પ્રોટીન છે કે નહીં તે તમે કઈ રીતે નક્કી કરશો? જવાબ થશે દોસ્તો, કોઈપણ પદાર્થ લઈ તેમાં થોડું પાણી નાખી બરાબર હલાવો, ત્યાર પછી તેમાં ડ્રોપરની મદદથી કોપર સલ્ફેટના દ્રાવણના 2 ટીપા અને કોસ્ટિક સોડાના દ્રાવણના 10 ટીપા નાખો. આ મિશ્રણને બરાબર હલાવો અને થોડા સમય કસનળીને સ્ટેન્ડમાં મૂકી રાખો. થોડી વાર પછી જોતા જ જો પ્રવાહી મિશ્રણ જાંબલી રંગનું બને તો તેમાં પ્રોટીનની હાજરી છે એવું નક્કી કરી શકાય, એવું એ સૂચવે છે. અને હા દોસ્તો, કોઈ પ્રશ્નમાં મુશ્કેલી હોય, પ્રશ્ન સોલ્વ ન થતો હોય તો એ પ્રશ્નનો ફોટો પાડી પ્રશ્નને ક્રોપ કરશો, એટલે માત્ર 5 સેકન્ડમાં પ્રશ્નનું વિડીયો સોલ્યુશન મળી જશે. પ્રશ્ન હોમવર્કનો હોય, CBSE બોર્ડનો હોય કે પછી યુપી, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન કે બીજા કોઈ બોર્ડનો હોય, પ્રશ્ન IIT-JEE, NEET કે ધોરણ 6-12નો હોય, પ્રશ્ન ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ કે બાયોલોજીનો હોય, સોલ્યુશન ડાઉટનટ પરથી મેળવી શકો છો. ડાઉટનટ પર કોટાની બેસ્ટ ફેકલ્ટી GB સર, NJ સર, આકાંક્ષા મેમ, પ્રિન્સ સર પાસેથી તમે સ્ટડી કરી શકો છો. 3 કરોડથી વધારે સ્ટુડન્ટ્સ ડાઉટનટ ઉપર ભણી રહ્યા છે, તો તમે આજે જ ડાઉનલોડ કરો ડાઉટનટ એપ. પ્રશ્ન નંબર 2, કોઈ એક ખાદ્ય સામગ્રી વનસ્પતિનો કયો ભાગ છે તે નક્કી કરવા તમે શું કરશો? તો અહીંયા તમને 3 ખાના આપેલા છે. પહેલા ખાનામાં મુખ્ય સ્ત્રોત તરીકે વનસ્પતિ હોય તેવા ખાદ્ય પદાર્થો કૌંસમાં વાનગીઓ આપેલી છે. ત્યાર પછી સામગ્રી સ્ત્રોત / ઘટકો આપેલા છે. વનસ્પતિના જે ભાગમાંથી સામગ્રી મળતી હોય તે ભાગનું નામ આપેલું છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ ભાખરી. ભાખરીના સામેના જે ખાનું છે એમાં આવશે ઘઉંનો લોટ અને છેલ્લા ખાનામાં આવશે બીજ કૌંસમાં ફળ. ઝડપથી દોસ્તો હું બોલી જાઉં છું, તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર, અથવા તો તમને જો વધારે તમારે જરૂર હોય સમયની તો તમે પોસ્ટ પણ કરી શકો છો, અથવા તો PDFને તમે, મેં તમને કીધું એમ, ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી ક્લિક કરીને ડાઉનલોડ પણ કરી શકો છો, અથવા ગૂગલ ઉપર www.mygkguru.in આ વેબસાઇટને સર્ચ કરીને પણ તમે ડાઉનલોડ કરી શકો છો. અને હા દોસ્તો, આ જે પેપર સોલ્યુશન છે એ તમે લખી લીધા પછી રેફરન્સ માટે તમારા પ્રશ્નો સાચા છે, ખોટા છે, ક્યાં ભૂલ છે એ ચકાસવા માટે આ જે વિડીયો છે, PDF છે, એનો ઉપયોગ કરવો, બાકી જાતે તમારે પેપર આપવાનું છે. ઓકે, ત્યાર પછી સલાડ, તો એની સામે આવશે કાચા ખાઈ શકાય તેવા, અને ફળ / મૂળ / પર્ણ, શીરો, ઘઉંનો લોટ, ખાંડ, બીજ કૌંસમાં ફળ અને પ્રકાંડ. ત્યાર પછી પુલાવ, એમાં આવશે ચોખા, જુદા જુદા શાક, બીજ કૌંસમાં ફળ, ફળ / મૂળ / પર્ણ. ઢોકળા, તો એમાં આવશે દોસ્તો ચોખા, ચણા, અડદનો લોટ, મરચું, હળદર, અને ત્યાર પછી બીજ કૌંસમાં ફળ અને ફળ / પ્રકાંડ. ઓકે, તો આ થશે તમારો બીજા ક્વેશ્ચનનો આન્સર. આગળ વધીએ પ્રશ્ન નંબર 4 અમાં જઈએ.
ચાર આના પ્રશ્નનો કંઈક આવી છે કે ભાઈ કારણ આપવાનું છે તમારે. એમાં પહેલો પ્રશ્ન છે, યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો એ સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે, એનું કારણ શું છે તમારે કહેવાનું, જવાબમાં કહેવાનું છે. બરાબર, તો આપણે કારણ જોઈ લઈએ. શરીરના સારા સ્વાસ્થ્ય માટે વિટામિન ડીની હાજરી પૂરતી હોવી એ જરૂરી છે. જ્યારે સૂર્યપ્રકાશમાંથી સવારના કુમળા તડકામાં વિટામિન ડી એ ભરપૂર માત્રામાં આપણા શરીરને મળે છે, માટે તેથી યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો એ સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. ઓકે, તો આ એનો પ્રોપર આન્સર થશે, પૂરેપૂરા માર્ક તમને મળી જશે. પ્રશ્ન નંબર બે ઉપર જઈએ. જો કોઈ વ્યક્તિની દ્રષ્ટિ નબળી હોય તો તેણે પોતાના ખોરાકમાં ગાજર પપૈયું વધારે પ્રમાણમાં લેવા જોઈએ, આનું કારણ તમારે કહેવાનું છે. ઓકે, તો એનું કારણ કંઈક આવું છે દોસ્તો, કારણ કે જો કોઈ વ્યક્તિની દ્રષ્ટિ નબળી હોય તો તેણે પોતાના ખોરાકમાં ગાજર પપૈયું વધારે પ્રમાણમાં લેવા જોઈએ, કારણ કે દ્રષ્ટિ નબળી પડવી એ વિટામિન એની ખામી છે. દ્રષ્ટિ નબળી પડવી એ વિટામિન એની ખામી છે, આથી વિટામિન એ ભરપૂર માત્રામાં મળે એવા ખોરાક લેવાથી આપણને લાભ થશે. ઓકે, ગાજર અને પપૈયામાંથી વિટામિન એ મળતો હોવાથી જે વ્યક્તિની દ્રષ્ટિ નબળી હોય એણે પોતાના ખોરાકમાં ગાજર અને પપૈયું વધારે માત્રામાં લેવું જોઈએ. ઓકે, તો આ એનું છે કારણ. આગળ વધીએ. પ્રશ્ન નંબર ચાર બમાં જઈએ, ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન છે, એક વ્યક્તિને ઘામાં રૂજ આવતા વાર લાગે છે તો તેણે પોતાના ખોરાકમાં વિટામિન ખાલી જગ્યા ધરાવતો ખોરાક વધુ લેવો જોઈએ. તો જવાબ આવશે દોસ્તો વિટામિન સી. ખાલી જગ્યામાં આન્સર આવશે વિટામિન સી. ઓકે, યાદ રાખજો દોસ્તો, એક વ્યક્તિ કોઈ વ્યક્તિને ઘા વાગ્યો હોય તો એમાં રૂજ આવવામાં બહુ વાર લાગતી હોય, તો એમણે પોતાના ખોરાકમાં વિટામિન સી ધરાવતો ખોરાક લેવો જોઈએ. આગળ વધીએ. પ્રશ્ન નંબર પાંચ અમાં જઈએ. નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, ખોરાક રાંધતી વખતે તેના પોષક દ્રવ્યો નાશ ન પામે તે માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો આપણે જવાબ જોઈએ, ખોરાક રાંધતી વખતે તેના પોષક તત્વો નાશ ન પામે એ માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. કઈ કઈ? પહેલી છે, ખોરાક રાંધવા ઉપયોગમાં લેવાતા ચોખા અને દાળને વારંવાર ધોવા ન જોઈએ. બીજું કારણ છે, બીજું ધ્યાનમાં રાખવાની બાબત છે, શાકભાજી અને ફળોની છાલ કાઢવી ન જોઈએ. ત્યાર પછી ત્રીજું કારણ છે, પોલિશ કરેલા ચોખા વાપરવા ન જોઈએ, લોટમાંથી થૂલું કાઢી નાખવું ન જોઈએ. ચોથું ધ્યાનમાં રાખવાનું પરિબળ છે, રાંધવામાં જરૂરી પાણી લેવું. વધારે પાણી લઈ ભાતને ઓસાવવામાં આવે તો ઓસામણ કૌંસમાં વધારાનું પાણી કાઢી લેવું પડે છે, આથી પોષક તત્વો ગુમાવાય છે. માટે દોસ્તો રાંધવામાં જરૂરી પાણી લેવું, બહુ વધારે પડતું ન લેવું. પાંચમું આપણે પરિબળ જોઈએ તો ખોરાકને વધુ પડતો રાંધવો ન જોઈએ. તો આ બધી બાબતોનો ધ્યાન રાખીએ તો રાંધતી વખતે જે ખોરાકની અંદર પોષક દ્રવ્યો હોય એ નાશ નથી પામતા. બીજો પ્રશ્ન છે, આપણે સમતોલ આહાર શા માટે લેવો જોઈએ? જવાબ આવશે દોસ્તો, પહેલું કારણ, સમતોલ આહારમાં આપણને જરૂરી એવા બધા જ પોષક ઘટકો છે એ પૂરતા પ્રમાણમાં મળતા હોય છે. બીજું કારણ, સમતોલ આહાર લેવાથી શરીરની શક્તિ અને વૃદ્ધિ અને તંદુરસ્તી માટે જે પોષણ જરૂરી હોય એ પોષણ આપણને મળી રહે છે. ત્રીજું કારણ આપણે જોઈએ તો સમતોલ આહારથી શરીરની સામાન્ય કાર્યક્ષમતા તેમજ સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને રોગપ્રતિકારક શક્તિ છે એ પણ વધે છે. માટે દોસ્તો સમતોલ આહાર લેવો જરૂરી છે. પ્રશ્ન નંબર પાંચ બ, સમતોલ આહાર માટે નીચેના પૈકી કઈ બાબત સાચી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ખોરાકમાં બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ એ બાબત સમતોલ આહાર માટે સાચી છે. તો દોસ્તો જે પણ વિદ્યાર્થીઓએ આવી રીતે પ્રશ્નોના જવાબ લખ્યા હશે એ વિદ્યાર્થીઓને પૂરેપૂરા એટલે કે 25માંથી 25 માર્ક મેળવી શકે છે. તો દોસ્તો અહીંયા આપણે વિડીયોને પૂરો કરશું, છતાં કોઈ ક્વેરી હોય, કોઈ પ્રશ્ન ન સમજાણો હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો. અધરવાઇઝ આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો. આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ.